સોમનાથ મંદિરમાં દર્શનમાં આવેલા તમામ ભક્તજનોએ આરતી પછી 10 મિનિટ સુધી શ્રી રામ જય રામ જય જય રામની ધૂન ગાઈ બધાએ ભવ્ય બહુ અનુભવી અને બધા લોકો બહુ ખુશ થયા. રામ રાજ્યની સ્થાપના થાય ભારતમાં એ ભગવાન સોમનાથજીને પ્રાર્થના. ભાઈ બધા ભારતીય લોકો સુખી થાય એ ભગવાન પાસે પ્રાર્થના. જાન્યુઆરીએ જ્યારે અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાનની મંદિરનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે દેશ અને વિદેશના કરોડો હિન્દુઓ રામમય બને છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અનેક કાર્યક્રમોનું આયોજન 21 અને 22 કરવામાં આવ્યું છે. ખાસ કરીને લોકો રામ મંત્ર લખી સોમનાથમાં અને અયોધ્યા સાથે જોડાઈ શકે તે માટે ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ટ્રસ્ટની 122મી બેઠકમાં પ્રથમ રામનામ મંત્ર લખી અને આ રામનામ મંત્ર લેખનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ માત્ર 80 દિવસમાં જ 3.5 કરોડથી વધારે મંત્રો લખાયા છે. 11 થી વધારે ભાષામાં મંત્રો લખાયા છે. ના બાળકોથી માંડી અને વૃદ્ધો 50,000થી વધારે લોકો આમાં જોડાયા છે અને 2,500થી વધારે પેનનો ઉપયોગ રામના મંત્ર લખવામાં થયો છે. ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિર સહિત ટ્રસ્ટનું રામ મંદિર, ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, ભાલકા મંદિર, ગિરિયા મંદિર તેમજ અહલ્યાભાઈ મંદિરને પણ રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છે. ખાસ કરીને રામ મંદિરે વિશેષ ફૂલોનો શિંગાર પણ કરવામાં આવ્યો છે. 22 તારીખે રામ મંદિરમાં 300 ઉપચાર પૂજન, ધ્વજા પૂજન તેમજ ભગવાન રામજીને સોમનાથ પ્રભાસ્થી ક્ષેત્રના પવિત્ર જળ કુંડો, ત્રિવેણી સંગમ, સમુદ્ર તેમજ સરયુ નદીના પવિત્ર જળથી અભિષેક કરવામાં આવશે.
વિશેષ શૃંગાર કરવામાં આવશે.